धोरण सात विषय हिंदी डॉक्टर विक्रम साराभाई। विद्यार्थी मित्रों, आगे के लेक्चर में हमने डॉक्टर विक्रम साराभाई का जो पाठ है उनका जीवन, तो उसमें पेज नंबर 35 पर हमने यहाँ तक समझाया था कि यह सन 1961 में परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। डॉक्टर विक्रम साराभाई उसके पहले अध्यक्ष बने। उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन एवं मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं। अब आज उसके आगे डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया। એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ એમનું સંપૂર્ણ આખું જીવન ભારતમાં વિજ્ઞાનની અંદર સમગ્ર વિકાસ એના વિકાસ માટે સમર્પિત કરી દીધું। ભારત કે વિકાસ મેં ઉત્કૃષ્ટ યોગદાન કે લીએ ઉન્હેં કઈ રાષ્ટ્રીય ઓર અંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત હુએ। તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના વિકાસના ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમને કેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સન્માનના એવોર્ડ પ્રાપ્ત થયા છે। ડોક્ટર વિક્રમ સારાભાઈ સન 1966 મેં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન કે સદસ્ય રહે। ડોક્ટર વિક્રમ સારાભાઈ સન 1966 માં તેમને પદ્મભૂષણ તથા સન 1966 માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ અને સાયન્ટિફિક યુનિયનના સદસ્ય બન્યા અને સન 1968 મેં સંયુક્ત રાષ્ટ્ર સંઘ મેં યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બને। એટલે કે સન 1968 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યુનેસ્કોનો જે વિજ્ઞાન હતું એના વિભાગના અધ્યક્ષ બન્યા। ઉન્હે ઇન્ડિયન જીઓલોજિકલ યુનિયન કા પ્રમુખ ભી બનાયા ગયા। એટલે કે છે કે એમને ને ઇન્ડિયન જીઓલોજિકલ યુનિયનના પ્રમુખ પણ બનાયા। ત્યારબાદ ડૉક્ટર વિક્રમ સારાભાઈ સન 1970 મેં વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચ કે 14મી પરિષદ કે પ્રમુખ બને। એટલે કહે છે કે ત્યારબાદ સન 1970 માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે હતા એ વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચની 14મી પરિષદના પ્રમુખ બન્યા। ત્યારબાદ ઉચ્ચ કોટિ કે વિજ્ઞાન હિ નહીં થે બલ્કિ વ્યસ્તતાઓ કે બાવજૂદ કલા શિક્ષણ વિદ્યાર્થી મિત્રો સોરી સન 1971 મેં સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદ કે ઉપાધ્યક્ષ એવમ બાદ મેં વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બનાઈ ગઈ। એટલે કે ત્યારબાદ સન 1971 માં એમને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદના ઉપાધ્યક્ષ પછી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। વહ કેવલ ઉચ્ચ કોટિ કે વિજ્ઞાન હિ નહીં થે બલ્કિ વ્યસ્તતા કે બાવજૂદ કલા શિક્ષા સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલ લેતે થે। એટલે કહે છે કે ફક્ત ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક જ ન હતા પરંતુ કામમાં વ્યસ્ત રહેતા હોવા છતાં
छता कला शिक्षण शिक्षण तथा कला शिक्षण तथा समाजना ना माटे पूरतो समय पण काढी लेता हता। त्यारबाद विद्यार्थी मित्रों उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। એટલે કે છે કે ત્યારબાદ ઘણા પ્રયાસો બાદ એક પરંતુ કામમાં વ્યસ્ત હોવા છતાં કલા શિક્ષણ સમાજ માટે પૂરતો તો સમય કાઢી લેતા હતા, તો ત્યારબાદ તેમના જ પ્રયત્નોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નેહરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ। યહાં वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। એટલે કે છે કે ત્યાં સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા। वह 21 दिसंबर सन 1971 में काली तारीख थी डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। 21 दिसंबर सन 1971 नी अंदर एमनू शू थयुतु एमने लॉन्च त्रिवेंद्रम मां लॉन्चिंग स्टेशन थुम्बाना कार्यनु निरीक्षण करवा माटे એમને મોકલ્યા હતા। વહાં એક હોટલમાં ઠહેરે હુએ થે, એટલે કે ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા। યહી હૃદય કી ગતિ રુકને સે ઉનકી મૃત્યુ હો ગઈ, એટલે કે તેમના એમનું જે હૃદયની ગતિ થંભી જવાથી એમનું મૃત્યુ થઈ ગયું। ઉનકે નિધન સે વિજ્ઞાન મેં નિત નયે આયામો કો જોડને વાલા એક જીવન ચક્ર સદા કે લીએ રુક ગયા। એટલે કે છે કે એમના મૃત્યુ પછી વિજ્ઞાનમાં જે નવા આવતા હતા કાર્યક્રમો, બરાબર, નવા ક્ષેત્રોમાં જોડનારું એક જીવનચક્ર હંમેશા માટે થંભી ગયું કે અટકી ગયું। એસી મહાન પ્રતિભા કો શત શત નમન, એટલે કે આવી મહાન પ્રતિભાને શત શત નમન। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આજ આપકા ડોક્ટર વિક્રમ સારાભાઈ કા જો જીવન સમજાયા થા હમકો, ઉનકે બચપન સે લેકર ઉનકી મૃત્યુ તક સારા જીવન ચરિત્ર જો ઉનકા વો હમને ઇસ પાઠ મેં સમજા, ઓ હમને હમને ને યે સબ જાના કે ઉન્હોને ઉસકે ઉનકે જીવન મેં ક્યા उनके जीवन में उन्होंने ने क्या क्या कार्य किए, वो कैसे आगे आए, उन्होंने कैसे विज्ञान जगत में अपना नाम कमाया, कैसे उनकी मृत्यु हो गई, वह उनको कैसे सम्मान प्राप्त हुआ, उनको कई अवॉर्ड मिले, वो सब हमने इस पाठ डॉक्टर विक्रम साराभाई में हमने समझा। अब आज उसका डॉक्टर विक्रम साराभाई का पाठ आज खत्म हो गया। उसके बाद में उसका आता है शब्दार्थ और स्वाध्याय। तो शब्दार्थ आपको लिखना है और अपनी नोटबुक में शब्दार्थ लिखना है और लिखने के बाद उसको तैयार भी करना है। विद्यार्थी मित्रों, जो भी मैंने आपको समझाया है वो आज आपको अपनी हिंदी की नो पाठ्य पुस्तक लेकर पढ़ना है और समझना भी है। आपको डॉक्टर विक्रम साराभाई का के बारे में कुछ लिखने के लिए बोले या कुछ जानकारी, हमें ये पाठ से उनके बारे में सब कुछ जानकारी मिल जाती है। उनका निबंध भी पूछे तो फिर भी हम इस पाठ के
से हमें उन वो भी हमको लिखना आ सकता है। तो विद्यार्थी मित्रों, आप अपनी पाठ्य पुस्तक लेकर पाठ को पढ़ना, समझना और शब्दार्थ लिख देना। बाकी स्वाध्याय के प्रश्न जो रहते हैं वो मैं आगे का लेक्चर आएगा तो उसमें आपको स्वाध्याय के प्रश्न समझा दूंगी। थैंक यू।